હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાની છે સુખડી. તો એના માટે મેં અહીં જાડો ભાખરીનો લોટ આવે એના કરતાં પણ થોડો જાડો એવો લોટ લીધો છે. દેશી ઘી લીધું છે, ગળું જેવું કરવું હોય એ પ્રમાણે ગોળ લીધો છે, કાજુ અને બદામને કટિંગ કરીને એના ટુકડા લીધા છે, એક મોટો વાટકો ટોપરું લીધું છે અને એક વાટકી ગુંદ લીધું છે. તો જે આપણે ડિલિવરીમાં ખવડાવવામાં આવે આજે એ આપણે સુખડી બનાવીશું. તો એના માટે આપણે અહીં દેશી ઘી લેશું. તો હવે આપણે ઘી ગરમ કરવા મૂકીએ. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે લોટ એડ કરી દઈએ. જેમ ઘી વધારે હશે એમ સુખડી આપણી સરસ બનશે. તો તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં લોટ હોય એને કેટલું ઘી લેવું. આપણે એકદમ લોટને મિક્સ ઘી સાથે કરી લઈએ. તો હવે આપણે ઘીમાં લોટને શેકવાનો છે. જ્યાં સુધી લોટ આપણો ઘીથી છૂટો ના પડે ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેશું, એટલે નીચે લોટ આપણો દાજે નહીં. હવે આપણે એમાં ગુંદને એડ કરીશું. પછી આપણે એને મિક્સ કરી લઈએ. તો હવે આપણો ગુંદર જ્યાં સુધી ફૂલે નહીં ત્યાં સુધી આપણે એને શેકીશું. તો આપણો લોટ અહીં શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો કલર આપણો બદલાઈ ગયો છે. તો એને આપણે એક ડીશમાં કાઢી લેશું. તો હવે આપણે અહીં ગોળ ગરમ કરવા મૂકીશું. એમાં આપણે ગોળ ઓગળે એટલું ઘી એડ કરીશું. તો હવે આપણે ઘીમાં ગોળને આપણે એક રસ થવા દેશું. જ્યાં સુધી ગોળ ઓગળી જાય ત્યાં સુધી. હવે આપણો ગોળ ઓગળી ગયો છે તો આપણે ગેસ બંધ કરી દીધો છે. તો હવે આપણે ગોળમાં લોટ શેકો તો તેને એડ કરીશું. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે જે આપણે ટોપરું ખમણ્યું હતું એ પણ એડ કરી દઈએ. તો હવે આપણે જે કાજુ બદામની કટકી કરી હતી એ પણ એડ કરી દઈએ. હવે આપણે સુખડી બની ગઈ છે તો એને આપણે મિક્સ કરી લઈએ પ્રોપર રીતે. તો હવે આપણે તેની ઢીફલી પાડવા માટે આપણે અહીં મોટી ડીશ લીધી છે તેમાં આપણે એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો એકદમ દળવાળી સુખડી બનીને તૈયાર છે.